આમ આદમી પાર્ટીએ તાજેતરમાં પૂર્ણ થયેલી એમસીડી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને શરમજનક રીતે હરાવીને 15 વર્ષ જૂની સરકારને હટાવી દીધી છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીમાં આપ જ્યાં પોતાની જીત માની રહી છે, 6 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ભાજપે તમામ પદો માટે ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી લીધી છે. આમ આદમી પાર્ટીએ તાજેતરમાં પૂર્ણ થયેલી એમસીડી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને શરમજનક રીતે હરાવીને 15 વર્ષ જૂની સરકારને હટાવી દીધી હતી. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીમાં આપ જ્યાં પોતાની જીત માની રહી છે, 6 જાન્યુઆરી યોજનારી ચૂંટણીમાં ભાજપે તમામ પદો માટે ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી દીધી છે. 104 વોર્ડ જીતવા બાદ સફળ રહેલી ભાજપે 27 ડિસેમ્બરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર 26 ડિસેમ્બર સાંજે ઉમેદવારોના નામ ફાઇનલ કરવા માટે બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કમલજીત શહેરાવત, કે જે દક્ષિણ એમસીડીના મેયર હતા, તેઓ ઉમેદવારી નોંધાવી શકે તેવી સંભાવના હતી. આપ ઉમેદવારો શૈલી ઓબેરોય અને આલે ઇકબાલ મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે એમસીડી ચૂંટણીમાં મતગણતરીના દિવસે ભાજપની હાર બાદ પણ દિલ્હી પ્રદેશ પ્રમુખ આદેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મેયર તો ભાજપનો જ હશે. આ પછી આમ આદમી પાર્ટીએ કાઉન્સિલરો પર ખરીદ વેચાણનો પ્રયાસ કરવાનું આરોપ લગાવ્યો હતો. જો કે એમસીડી ચૂંટણીમાં હારને કારણે પદ છોડતા પહેલા આદેશ ગુપ્તાએ યુટર્ન લીધો હતો અને કહ્યું હતું કે મેયર આમ આદમી પાર્ટીનો જ હશે. બ્યુરો રિપોર્ટ, જીએસ.